नमस्कार विद्यार्थी मित्रों, शिस्त एटले शू? शिस्त एक एवं परिबळ छे जे मनुष्यनी लागणीओ, कृत्यो अने विचारोनुं नियंत्रण करे छे, जेनुं सीधुं प्रतिबिंब व्यक्तिना वाणी वर्तन व्यवहार पर पड़े छे अने ते व्यक्तिने कार्यक्षम अने असरकारक बनावे छे। शिस्तनी गेरहाजीमां मनुष्य बेजवाबदार, बिन कार्यक्षम अने बिन असरकारक बने छे। सामान्य रीते मनुष्यनुं माणस कोई पण नियंत्रणों स्वीकार करतुं नथी, परंतु तेनो स्वैच्छिक रीते स्वीकार करवामां आवे तो मनुष्यनी जरूर प्रगति थाय छे। विद्यार्थीओ, जीवनमां जेटलुं महत्व भणतरनुं छे एटलुं ज महत्व शिस्तनुं छे। शिस्त विद्यार्थीना घडतरमां अनन्य भाग भजवे छे। शिस्त बाळकमां गुणने प्रकाशित करे छे अने भविष्यमां तेने उत्तम नागरिक बनावे छे। શિસ્તથી ચારિત્રનું પણ ઘડતર થાય છે। ટીવી, ફિલ્મ, જાહેર ખબર, આધુનિકતાના નામે વધી ગયેલી અસભ્યતાની પણ શિસ્ત પર માઠી અસર પડે છે। ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ અને ઇન્દિરા ગાંધી જેવા મહાનુભાવો પણ શિસ્તને આગવું મહત્વ આપતા હતા। શિસ્ત વિદ્યાર્થીને આજીવન ઉપયોગી નીવડે છે। આથી જ મિત્રો, શિસ્તને સ્વયં વ્યવહારમાં લાવવી જોઈએ। શિસ્ત સમાજને ઉત્તમ પરિણામ આપે છે। વિદ્યાર્થી મિત્રો, બગીચામાં ફરતા લોકો અને કવાયત કરતા સૈનિકો વચ્ચેનો તફાવત સ્પષ્ટ જોઈ શકાય છે। જીવનમાં ડગલે ને પગલે આપણે શિસ્તતાની જરૂર પડે છે। અભ્યાસખંડમાં શિસ્તબદ્ધ વિદ્યાર્થી હોય તો શિક્ષકને ભણાવવું સહેલું થાય છે। વેપારીએ વ્યવસ્થિત રીતે દુકાનમાં સામાન વ્યવસ્થિત ગોઠવ્યો હોય તો ગ્રાહકને સરળતાથી આપી શકે છે। ખેતીમાં વ્યવસ્થિત ચાસ કરીને ચોક્કસ અંતરે બીજ વાવ્યા હોય તો પાકને લહેરાવવું સહેલું પડે છે। ઋતુઓના ચક્ર નિયમિત હોય તો માણસને જીવવું સહેલું પડે છે। જે દેશમાં નાગરિકો અને વહીવટકર્તાઓ શિસ્તબદ્ધ હોય છે તે દેશને ચલાવવો સહેલો પડે છે, તેનો વિકાસ ઝડપી થાય છે। ટૂંકમાં, જીવનમાં દરેકે દરેક ક્ષેત્રમાં અનિયંત્રિત રીતે વર્તન કરનારા વ્યક્તિ કરતાં શિસ્તબદ્ધ વ્યક્તિ વધુ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરે છે। મિત્રો, આપણે આજથી શિસ્તબદ્ધ બનીશું અને પહેલાં કરતાં વધારે વ્યવસ્થિત બનવાનો પ્રયત્ન કરીશું। આપ સૌ કરશો ને? ધન્યવાદ।